આશા વર્કર બહેનો તથા આશા ફેસિલેટર બહેનો પગાર વધારા સહિત વિવિધ માંગણીઓ સાથે મુદતની હડતાલ પર ઉતર્યા ખાતે વિરોધ નોંધાવ્યો સરકાર તમામ આશા ફેસિલેટર બહેનો માટે વર્ગચારનું મહેકમ ઊભું કરી તેમને કાયમી કર્મચારી બનાવવામાં આવે ઉપરાંત આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન મુજબ પગારની આપવાની માંગણી સાથે સાથે સરકાર સમાન કામ સમાન વેતન મુજબ પગાર ચૂકવવામાં આવે એપીએલ બીપીએલ સમાન ગણવાની માંગણી કરવામાં આવી છે જેવી વિવિધ માંગણીઓ સાથે આજે પાદરા નગર અને તાલુકાની બસો પચાસ જેટલી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો ભેગી થઈ વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આજે જ્યાં સુધી માંગ સ્વીકારાય નહીં ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા મારું નામ કાર્તિકાબેન મનીષભાઈ અધ્યારું છે પીએસસી કંજટ તાલુકો પાદરા જિલ્લો વડોદરા અમે અમારી માંગ માટેની લડત લડી રહ્યા છે જે આશાને આશાને આશા વર્કરો બહેનોને જે પગાર ઓછો આપે છે એના માટે છે અમે કોરોનામાં પણ ખૂબ કામ કર્યું પણ અમને સમાન વેતન સમાન કામ કશું મળ્યું નથી એટલે અમે સમાન વેતન જોઈએ જોઈએ છે છે પગારમાં વધારો અમારે અને જે બીજા ઘણા લાભો છે એ પણ અમને જોઈએ છે નથી હા અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી એટલે આજથી અમે અચોક્કસની મુદત પર હડતાલ પર ઉતરીએ છીએ અમારી માંગણી આશા ને આશા ફેસિલિટી ફિક્સ પગારની છે લઘુત્તમ વેતન માટે મારું નામ ધર્મિષ્ઠાબેન પરસોત્તમભાઈ રોહિત છે હું કરકડી પીએસસી ની છું મારું ગામ તિથોર છે અમને જે આ પગાર ધોરણ પાંચ હજાર રૂપિયા આપવાની વાત કરે છે પણ એના જે પચાસ ટકા જે અમને મળવા જોઈએ ને એ તો એ લોકોએ ના પાડે છે તો પછી પચાસ ટકા અમને મળે તો જ અમારું પગાર ધોરણ થઈ રહી બરાબર છે અને અત્યાર સુધી અમને બે રૂપિયા ફિક્સ આપે છે અત્યાર સત્યાવીસો રૂપિયા તેલના ડબ્બાની કિંમત છે તો પછી બે હજાર માં તો શું થાય અમારે પાછળ પતિ છે છોકરા છે અમારે બધાનું જોવાનું હડતાળ છે જ્યાં સુધી અમારા પગારનું કોઈ નિવારણ નહીં આવે ત્યાં સુધી હડતાલ રહેશે કેટલા બસો ને એસી છે